વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 મેથ્સ ચેપ્ટર 10, 10મો અને 100મો ભાગ, વિડીયો 2. અહીંયા આપણે કેટલાક પ્રાણીઓ આપેલા છે. એ પ્રાણીઓની કોની પૂંછડી સૌથી લાંબી છે? તો આપણે આ બધાની પૂંછડી તમારે HW માં માપવાની છે. આ બધાની પૂંછડી અહીંયા દેખી શકાય છે. નાની પૂંછડી સૌથી લાંબી છે, નાની પૂંછડી સૌથી ટૂંકી છે. એટલે આપણે અંદાજ લગાવવાનો, પછી આપણે માપવાનું. આ પાઠમાં તમારે ઘણું બધું કામ જાતે કરવાનું થાય એવું છે. હવે જુઓ, સૌથી લાંબી ચલણી નોટ કઈ છે? તો 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે આપણે અંદાજ લગાવવાનો, અને પછી ફૂટપટ્ટી વડે માપવાનું. અત્યારે તો આપણી પાસે 100 રૂપિયાની બે ટાઈપની નોટો આવે છે, નવી અને જૂની બંને. 500 રૂપિયાની તો અત્યારે નવી જ છે, જૂની બંધ થઈ ગઈ છે. 2000 રૂપિયાની નોટ નવી જ છે, 1000 રૂપિયાની બધી બંધ થઈ ગઈ છે. અહીં ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો અને તે માપો, અને તમારા અનુમાન અને માપ વચ્ચેનો તફાવત નોંધો. તો તમારે જો 100 રૂપિયાની નોટ હોય તો માનો કે લંબાઈ 15 સેમી છે, પહોળાઈ 6 સેમી છે, તો એનું સાચી તમે લીધેલું માપ સેન્ટીમીટરમાં 15.7 અને 7.3 એ રીતે આવે છે. આ પહેલાં અનુમાન લગાવ્યું અને અહીંયા માપ્યું. તમે આ બધી નોટો અને પોસ્ટકાર્ડ, ગણિતનું પઠ્યપુસ્તક બધાનું તમે અનુમાન લગાવજો અને બધાને લંબાઈ લખી અને અહીંયા હોમવર્કમાં પૂરું કરજો. અહીંયા આપણે બજારમાં ગયા તો કેટલીક વસ્તુઓ ખરીદીને લાવ્યા છીએ. એક કેળાની કિંમત 2.50, આ પર્સ છે, આ બધી વસ્તુઓ ખરીદીને લાવ્યા છે. આના કેટલાક દાખલા ગણવાના આવશે. એ દાખલા હું તમને દાખલા વિભાગ આપણે ગણીએ ને એની અંદર બધા જ દાખલા શીખવાડીશ. એટલે પહેલાં આ કઈ કઈ વસ્તુની કિંમત કેટલી છે એ તમારે ચોપડી ખોલીને બેસવાનું, એ બધા હું નોટમાં શીખવાડું છું. જો અહીંયા છે આ અનોખી કિંમત, જો 32 રૂપિયા અને 99 પૈસા, પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો શું આપણને 1 પૈસો પાછો નહીં આપે? અત્યારે તમે જુઓ કોઈ પણ ખરીદી કરવા જાઓ ને તો એ લોકોએ કિંમતમાં કેવું લખ્યું હશે? માનો કે 2000ના બૂટ હોય તો 2000 નહીં લખ્યું હોય, 1999 રૂપિયા. આ એક ધંધો કરવાની ટ્રીક છે. એટલે 1 પૈસો છે ને 1 રૂપિયાનો કેટલામો ભાગ થયો? તો 1 પૈસો 1 રૂપિયાનો 100મો ભાગ થાય. આ પરીક્ષામાં પૂછી શકાયું છે. 1 પૈસો 1 રૂપિયાનો 100મો ભાગ છે. એટલે આપણે 100 પૈસા ભેગા કરીએ ત્યારે 1 રૂપિયો બને. એટલે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. આપણે દાખલા વિભાગમાં આપણે ચર્ચા કરીશું 1 રૂપિયાના 100 પૈસા થાય. હવે જુઓ, આ 1 પૈસો છે ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે. 1 પૈસો 1 રૂપિયાનો 100મો ભાગ છે, એટલે 0.01 રૂપિયા લખી શકાય. એટલે આપણે 1 પૈસો હોય એને 1 પૈસો હોય એને 0.01 રૂપિયા લખી શકાય, કારણ કે 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ, એટલે 1/100 રૂપિયા કહેવાય. 1/100 ને 0.01 લખી શકાય. એટલે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકીએ. તો 0.99 છે એને આપણે 0.99 રૂપિયા લખી શકાય. અહીંયા કેટલાક સવાલ છે. એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો અહીંયા દિવાસળીની પેટીની કિંમતમાં 0.50 રૂપિયા લખેલું છે. 0.50 રૂપિયાને 50 પૈસા કહેવાય. તો રૂપિયા 2.50માં કેટલી, આ બધે દાખલો ગણીશું. એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? અહીંયા ચિત્રમાં આપેલું છે. એક સાબુની કિંમત રૂપિયા 8.75 છે. આ ચોથો અને પાંચમો દાખલો આપણે દાખલા વિભાગમાં ગણીશું એટલે સમય બગાડતા નથી. અહીંયા તમે જુઓ, દરેક ખાનાને લીલા ખાના સાથે જોડો. 1 રૂપિયો 1/3 રૂપિયો હોય એના તમારે પૈસા બનાવવા હોય તો હું ખાલી એક ખાલી સમજૂતી કરાવી દઉં છું. જો 1/3 રૂપિયા રૂપિયાના પૈસા બનાવવા 100 વડે ગુણવા પડે તો 1/3 × 100 પૈસા કહેવાય. તો 100 ભાગ્યા 2 કરો તો 50 પૈસા થાય, બરાબર? એટલે 50 પૈસા કહેવાય. હવે 50 પૈસાના રૂપિયા બનાવવા હોય, 50 પૈસા બરાબર 50/100 કરો તો રૂપિયા બની જાય, તો એને 0.50 રૂપિયા કહેવાય. એટલે રૂપિયા 0.50. તો 1/3 રૂપિયા હોય એને 50 પૈસા કહેવાય, અને 50 પૈસાને 0.50 રૂપિયા કહેવાય. આ બધા આપણે નોટમાં ગણેલા દાખલા છે, એ વખતે આપણે ચર્ચા કરીશું. હવે આપણે કેટલીક રંગબેરંગી ડિઝાઇન દેખાય છે, તમને અહીંયા જોઈ શકો છો. આની અંદર કુલ 10 પટ્ટી છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. એટલે 1 ચોરસ ભાગમાંથી 1 પટ્ટી એટલે 1/10 ભાગ કહેવાય. તો અહીં લખેલું છે આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે? તો આમાં વાદળી 1 જ પટ્ટી છે. કુલ 10 ભાગમાંથી 1 પટ્ટી વાદળી છે તો 1/10 કહેવાય. કેટલો ભાગ લીલા રંગનો છે? લીલા રંગમાં 3 પટ્ટી છે, જો આખી 3 પટ્ટી છે તો આને આપણે 3/10 કહેવાય.
હવે કયો કાગળનો 0.2 જેટલો ભાગ રોકે છે? 0.2 એટલે કેટલો થાય? તો આપણે જોઈ શકીએ જે પીળો ભાગ બે પટ્ટી છે, તો 0.2 એટલે 2 દશાંશ પીળો ભાગ થાય. અહીં આ કાગળનો 0.1 ભાગ વાદળી પટ્ટી છે, એટલે આ 0.1 ભાગ વાદળી પટ્ટીનો છે. હવે આપણે બીજો કાગળ જોઈએ. દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે, એમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? તો અહીંયા દેખી શકાવ જો કુલ 100 ખાના છે. એટલે શું કાગળનું દરેક ખાનું એ 100માં ભાગનું છે? તો એક ખાનું એટલે 100મો ભાગ થયો, કારણ કે 100 ભાગમાંથી 1 ભાગ એટલે 100મો ભાગ કહેવાય. તો આપણે જવાબ આવશે હા. કુલ કેટલા વાદળી ખાના છે? તો 10 વાદળી ખાના છે. તમે જોઈ શકો છો, તો 10 વાદળી ખાના છે. તો શું કાગળનો 10 સ્વયંશ ભાગ વાદળી રંગનો છે? કુલ 100 ભાગમાંથી 10 ભાગ વાદળી રંગના છે, એટલે 10 સ્વયંશ ભાગ વાદળી રંગના છે. આપણે જોયું કે કાગળનો 1 દશાંશ ભાગ વાદળી રંગનો છે, જેને આપણે 0.1 ભાગ કહીએ. હા, તો 10 સ્વયંશ છે અને આપણે છેદ ઉડાડીએ એમ કહીને, તો 1/10 એટલે 0.1 લખાય. આ રીતે આપણે હવે આગળ જોઈશું. શું આપણે કહી શકીએ કે 10 સ્વયંશ બરાબર 1 દશાંશ બરાબર 0.1 0.10 છે અને 0.1 લખાય? તો લખી શકાય. હવે આપણે જો આગળ જોઈશું. વિચારો, 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ? તો હા, કારણ કે 10 પૈસા એ આપણે લખીશું 10 પૈસા બરાબર 10/100 રૂપિયા, કારણ કે રૂપિયા બનાવવા 100 મૂકી દેવાના. તો 10/100 એનું ઉડાડીએ તો 1/10 જેને 0.1 કહેવાય. કેટલા ખાના લાલ રંગના છે તે કાગળનો કેટલામો ભાગ છે? તો 0.15 એટલે 1/15 આપણે કહી શકીએ. તો આપણે આગળમાં જોયું કે 15 ખાના લાલ રંગના છે. શું આપણે કાગળનો 0.15 ભાગ એવું લખી શકીએ? તો હા. કાગળનો 3/4 ભાગ કાળા રંગનો છે, શું આપણે લખી શકીએ? હા, તો એને આપણે કાળા રંગનો અહીંયા જોઈ શકો છો, અહીં 3 જ ખાના છે, એટલે 100 ભાગમાંથી 3 ખાના કાળા રંગના છે. તો 0.03 કાગળનો કાળા રંગનો છે. કાગળના કેટલા સફેદ ખાના છે? તો તમે જોઈ શકો છો કુલ સફેદ ખાના ટોટલ ગણો તો 22 છે. તો આપણે આ લખીશું, કાગળમાં સફેદ ખાના 22 છે. તો બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? તો એને 22/100 ભાગ કહેવાય. અહીંયા તમે જોઈ શકો છો, તમે જાતે ડિઝાઇન બનાવો. એમાં એવું કહ્યું છે, આ ચોરસના 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો. તો અહીંયા મેં લાલ રંગ કરીએ જ, આખું લાલ રંગ તમારે જાતે કરી દેવાનો. કુલ ખાના કેટલા લેવાના? 0.45 એટલે 4/45 100 અંશ કહેવાય, એટલે 100 ખાનામાંથી 45 ખાના લાલ રંગના લેવાના. અહીંયાથી જુઓ, 4 રંગોનો ઉપયોગ કરી દરેક રંગ વડે 0.05 ભાગ ઢાંકો. તો 4 રંગ લીધા, 100 ખાનામાંથી 5 ખાના લાલ રંગના, 100 ખાનામાંથી 5 લીલા રંગના, 100માંથી 5 આ રંગના અને 100માંથી 5 આ રંગના. આ રીતે આપણે જુદા જુદા ખાના લઈ શકીએ છીએ. હવે આપણે રમતોત્સવ વિશે જોઈશું. જો મલ્લમપુરમમાં શાળાનો રમતોત્સવ હતો, લાંબી કૂદમાં 5 વિદ્યાર્થી આવ્યા, દરેક જણા આટલા આટલા મીટર કૂદ્યા. તો ટીનાએ 3.50 મીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર અને 50 સેમી છે. 3.50 મીટરને આપણે અલગ અલગ પાડવા હોય તો 3 મીટર અને 50 સેમી એવું લખી શકાય. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો? તો 3 મીટર અને 5 સેમી, તો એને આપણે આ રીતે લખી શકાય, 3.05 મીટર. સેમીના મીટર બનાવવા, 100 મૂકવાના, એટલે 5/100 મૂકો. આ બધું આપણે દાખલો ગણવામાં લઈશું. લાંબી કૂદમાં કોણ જીત્યું? તો બંનેમાંથી રેહાના જીત્યું. હવે જુઓ, 1 મીટરના સેન્ટીમીટર કેટલા થાય? તો 1 મીટરના 100 સેન્ટીમીટર થાય. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ કહેવાય, એ આપણે દાખલામાં જોઈશું. જેને 1 સેમીને 0.01 મીટર પણ લખી શકીએ, એટલે 1/100 મીટર લખી શકાય. આ આપણે દાખલો ગણવામાં નોટમાં લઈશું કે 3 મીટર 45 સેમી હોય તો એને 3.45 મીટર લખાય, 99 સેમી હોય તો 0.99 મીટર લખાય, અને 1 મીટર 5 સેમી હોય તો 1.05 મીટર લખાય. હવે અહીંયા પહેલવાનની છાતીનું માપ લેવાનું છે. જો આ શ્વાસ બહાર કાઢ્યા પછી 1.52 મીટર બતાવે છે, અને ઊંડો શ્વાસ લે છે ત્યારે 1.82 મીટર છે. તો બંનેનો તફાવત લેવાનો આવે, તો આની બાદબાકી કરવાની, 1.82 - 1.52, તો એને આ રીતે લખાઈ જો, 1.82 - 1.52, તો પોઈન્ટની નીચે જ પોઈન્ટ મૂકવાનો, અને સામાન્ય સાદી બાદબાકી કરતા હોય ને એમ કરવાની. તો 0.30, તો આ 0.30 મીટર જવાબ આવે. અહીંયા તમે બીજી એક તફાવત જોવાનો છે કે
તમારા પોતા માટે આ ક્રિયા કરો અને તફાવત માપો. તમારે 2 મીટર ઊંચાઈ સુધી પહોંચવા 45 સેમી વધવાની જરૂર છે. અહીંયા જો તો દિનેશની ઊંચાઈ મીટરમાં કેટલી? તો 2 મીટરમાંથી આ 2 મીટર હોય એમાંથી તમારે 45 સેમી કાઢી નાખવાના, તો એની બાદબાકી જે આવે 1 મીટર 55 સેમી. એટલે આ રીતના જે દાખલા આવે તમે નોટમાં ગણતા રહેજો અને પ્રેક્ટિસ બુકમાંથી પણ આ ટાઈપના દાખલા ગણજો. બાકીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.